નમસ્કાર રાજકોટમાં જે કરુણ ઘટના બની નાના નાના ભૂલકાઓ સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે આ દુર્ઘટનાના સ્થળની મુલાકાત અને દુઃખના પ્રસંગે સૌના દુઃખમાં સહભાગી થવા માટે આજે રવિવારે હું રાજકોટ આવી રહ્યો છું સાંજે છ વાગે જે સ્થળે દુર્ઘટના બની એ સ્થળની મુલાકાત લેવાનો છું અને ત્યારબાદ રાત્રે આઠ વાગે સંપૂર્ણ બિન રાજકીય રીતે આપ સૌ પણ જોડાવો અને રેસકોસ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે ત્યાં આગળ આજે રવિવારે રાત્રે આઠ વાગે આપણે એકત્રિત થઈએ દીપ પ્રાગટ્ય કરીશું કોઈ રાજકીય આક્ષેપબાજી કે કોઈ બીજી બાબતો નહીં માત્ર દીપ પ્રાગટ્ય કરીને દિવ્યગત આત્માઓને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા છે એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી છે આપ સૌ એમાં જોડાવો એવી વિનંતી કરું છું આજે રાત્રે આઠ કલાકે અને એ પછી આવતીકાલે સોમવારે સવારે અગિયાર કલાકે રાજકોટમાંથી મળેલી તમામ માહિતીઓ અને સત્ય હકીકતો આધારિત મારી પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસ કાર્યાલય રાજકોટ ખાતે કરીને પ્રેસ અને મીડિયાના મિત્રોને પણ મારી પાસે જે માહિતી એકત્રિત થઈ હશે એ આપીને પ્રેસ અને મીડિયા સાથે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે મારી વાત રાખીશ જે કરુણ ઘટના બની ગઈ છે એ પછી ભવિષ્યમાં ક્યારેય ક્યાંય પણ આવું ન બને એની તકેદારી રખાય સરકાર આ માટે જાગૃત બને એ માટેના મુદ્દાઓ માત્ર રજૂ કરવા છે દિવ્યગત આત્માઓને કોંગ્રેસ પક્ષવતી અને મારાવતી વતી શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું